કેમ છો વિદ્યાર્થી મિત્રો, બીએમ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 ગણિતના વિડીયો મેળવવા માટે ખાસ બીએમ એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ખાસ તમારા મિત્રો સાથે શેર કરજો. આપણે ઓલરેડી બીએમ એજ્યુકેશનની અંદર ટોટલ 3 ચેપ્ટર પૂરા કરેલ છે, બહુપદી, સમાંતર શ્રેણી અને છેલ્લે આપણે વાસ્તવિક સંખ્યાઓ. આ 3 ચેપ્ટર પૂરા કર્યા. આજે આપણે નવું ચેપ્ટર સંભાવના શરૂ કરવા જઈ રહ્યા છીએ. વચમાં એક આપણે પ્રમેય પણ લઈ લીધો. ખાસ દરેક વિદ્યાર્થી પ્રમેયનો વિડીયો વારે વારે જોઈ પ્રમેય ખાસ તૈયાર કરજો, કારણ કે પાસ થવાનું પ્રથમ સોપાન એટલે પ્રમેય પાસ. પ્રમેય તમારે પાકો હશે તો એના માર્ક તમને રોકડા મળી જશે. આજે આપણે ચેપ્ટર સંભાવના ચેપ્ટર આપણે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા. 9મા ધોરણમાં સંભાવના આવતું હતું, સેમ ઈજ રીતનું સંભાવના 10મા ધોરણમાં આવે છે. બહુ ખાસ કંઈ ફેર પડતો નથી, એક સૂત્ર ખાલી ખાસ નવું આવે છે, બાકી જે તમે 9મામાં ભણ્યા એ જ વસ્તુ અત્યારે આવશે. બરાબર, થોડી ઘણી એની થિયરી છે જે આપણે જોઈ લઈએ. સૌ પહેલો જ પોઈન્ટ છે સંભાવના. સંભાવના એટલે શું? 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા એટલે ખ્યાલ જ હશે, અને રોજબરોજના જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે સંભાવના વિશે વાતો કરતા જ હોય છે. ખાસ કરીને ક્રિકેટ મેચ, જ્યારે ક્રિકેટ મેચ ચાલતી હોય છે ત્યારે ખાસ આવું બને છે કે ઘણા વ્યક્તિઓ બોલે છે કે આજે ભારત 100% જીતશે, અથવા આજે ભારત 100% હારશે, અથવા આજે કદાચ ભારત જીતશે, અથવા આજે કદાચ ભારત હારશે. આવી જે અટકળો આપણે કરીએ છીએ એ એક પ્રકારની શું છે? સંભાવના છે. કોઈ વ્યક્તિ એમ બોલે કે આજે ભારત 100% જીતશે, મતલબ એની જીતવાની સંભાવના કેવી છે? પ્રબળ છે. બરોબર, કોઈ એમ કે આજ ભારત 100% હારશે, મતલબ એની હારવાની શક્યતા પ્રબળ છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, લોકો વરસાદ વિશે પણ ઘણી અટકળ કરે છે કે વાદળછાયું વાતાવરણ થઈ જાય એટલે કહેશે આજે લગભગ વરસાદ આવશે, અથવા તો આજ 100% વરસાદ આવશે. બરોબર, તો આ બધું જે તમે કરો છો એ શું? એક સંભાવના દર્શાવો છો. બરોબર, એટલે સંભાવના એ ખાસ જોજો. સંભાવના કોને કહેવાય? તો કોઈ પણ પરિણામ વિશે તમે જે અટકળ કરો છો એને શું કહેવાય? સંભાવના કહેવાય છે. બરોબર, સંભાવનામાં સૌ પહેલા ઘટના એ ની સંભાવના, ઘટના એ ની સંભાવના, તો આપણે એને ગાણિતિક રૂપે લખવું હોય તો શું લખાય? P of A મતલબ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી મતલબ સંભાવના. પ્રોબેબિલિટી ઓફ A, એ ની સંભાવના, મતલબ POF નો મતલબ શું થાય? ઘટના એ બને તેની સંભાવના. એને ટૂંકમાં શું લખાય? POF A. POF A વડે દર્શાવાય છે. બરોબર, હવે આપણે અટકળો તો કરી છે કે આજે ભારત જીતશે અથવા તે લગભગ ભારત હારશે. બરોબર, અમુક વાર પ્રબળતા વધુ હોય તો આપણે એમ કહીએ 100% ભારત જીતશે, પણ એ 100% એની પ્રબળતા દર્શાવે છે. એનું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું? તો એ મૂલ્યની ગણતરી આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના બનશે તો એ બનવાની શક્યતા કેટલી છે, સંભાવના કેટલી છે, એનું આંકડાકીય મૂલ્ય આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો એનું પહેલું જ સૂત્ર આવે છે કે POF A બરાબર, POF A એટલે હમણાં જ કીધું, ઘટના એ બને તેની સંભાવના. POF A બરાબર એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, જે ઘટના એ છે એને સાનુકૂળ પરિણામ, ઘટના એ બનવા માટેના જે પરિણામ છે એની સંખ્યા, અને છેદમાં શું કીધું છે? પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. એટલે એ પ્રયોગના જેટલા પરિણામો, બધા પરિણામોની સંખ્યા ક્યાં આવે? છેદમાં આવે. બરોબર, આ સૂત્ર ખાસ યાદ રાખજો, કારણ કે હેતુલક્ષીમાં ક્યાં ગમે પૂછી શકે. ઘટના એ છે તો એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, છેદમાં પ્રયોગના કુલ પરિણામો સંખ્યા. સાનુકૂળ પરિણામ, કુલ પરિણામ, આ ખાસ યાદ રાખવાનું. આને થોડુંક સહેલું બનાવી, દાખલામાં તો દર વખતે આટલું સૂત્ર આવડું મોટું ન લખી શકાય, એટલે દાખલા માટે ખાસ આ નાનું સૂત્ર યાદ રાખજો. બરોબર, આ બે વસ્તુ એક જ છે. બરોબર, પણ ખાસ બે યાદ હોવા જોઈએ, કારણ કે આનો ઉપયોગ આપણે દાખલામાં કરશું અને ક્યાંક હેતુલક્ષીમાં આવું કંઈક આવે તો તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્ર પણ હતું. બરોબર, આપણે દાખલામાં માત્ર આટલું જ સૂત્ર વાપરશું કે POF A બરાબર એમના છેદમાં એન. બરોબર, POF A બરાબર એમના છેદમાં એન. એમાં એમ અને એન શું એ તમને ખબર હોવી જોઈએ. એમ એટલે શું થાય? માંગેલ પરિણામ. તમારી પાસે જે ઘટનામાં માંગવું હોય એ માંગેલ પરિણામ એટલે એમ.
એમ મ માંગેલ પરિણામ એ રીતે યાદ રાખજો. અને એન એટલે શું થાય? તો કુલ પરિણામ, કુલ ટોટલ જે પરિણામ હોય એ. આનો થોડુંક વિસ્તારથી આપણે સમજી, કોઈ એક પ્રયોગ આપણે લઈ લઈએ, કોઈ એક પ્રયોગ લઈ લઈએ. પ્રયોગ મતલબ કયો પ્રયોગ લઈશું? પાસાનો પ્રયોગ લઈ લઈએ કે એક પાસો હું ઉછાળું છું, બરોબર. તો પાસો ઉછાળું છું તો પાસો ઉછાળવાનો પ્રયોગ કહેવાય. આ વસ્તુ ડિટેલમાં આપણે અહીંયા સમજવાની છે, બરોબર. પાસો ઉછાળવાનો એક પ્રયોગ છે, બરોબર. હવે હું એમ કહું કે પાસો ઉછાળવાનો પ્રયોગ છે, એમાં હું મારી રીતે કહું કે એકી સંખ્યા આવે એની સંભાવના ગોતો. સમજાય છે? હું એમ કહું છું પાસો ઉછાળવાનો પ્રયોગ છે, તો પાસો ઉછાળતા એના ઉપર એકી સંખ્યા આવે તેની સંભાવના શોધો. આમાં શું કહેવા માંગે છે? એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. દાખલો આવે ને એટલે પહેલા ઉપરનું નહીં વિચારવાનું, પહેલા નીચેનું વિચારવાનું. મતલબ પહેલા એમ નહીં વિચારવાનો, પહેલા શું વિચારવાનું? એન વિચારવાનું. એન એટલે શું થાય? કુલ પરિણામ. હવે તમે વિચારો કે હું એક પાસો ઉછાળું, કુલ પરિણામ અથવા તો પ્રયોગના શક્ય તમામ પરિણામ, આ બે વસ્તુ એક જ છે, પ્રયોગના શક્ય તમામ પરિણામ અથવા તો કુલ પરિણામ. તો તમારે વિચારવાનું કે પાસા ઉછાળવાના પ્રયોગમાં ટોટલ કયા કયા પરિણામ આવી શકે. તો તમે વિચારો કે હું પાસો ઉછાળું છું, તો એવું બને કે પાસો ઉછાળતા પાસા ઉપર એક આવે, બરોબર, અથવા પાસા ઉપર બે આવે, અથવા ત્રણ આવે, અથવા ચાર આવે, અથવા પાંચ આવે, અથવા છ આવે. આ સિવાય કોઈ પરિણામ આવી શકે નહીં. એટલે ટોટલ મને કેટલા પરિણામ મળ્યા? છ પરિણામ મળ્યા. એટલે આપણો એન બરાબર શું થશે? છ. દરેક ઘટનામાં ખાસ ધ્યાન રાખજો, પહેલા તમારે એન ગોતવાનું રહેશે. દાખલો સ્ટાર્ટ થાય ને એટલે પહેલા જ એન ગોતી લેવાનો. એન મળશે એટલે એના ઉપરથી એમ સાવ સરળતાથી મળી જશે. એન એટલે શું કીધું તું? કુલ પરિણામ અથવા તો પ્રયોગના શક્ય તમામ પરિણામ. મતલબ પાસો ઉછાળવાનો પ્રયોગ છે, એમાં કયા કયા પરિણામ આવી શક્ય, બધા જ પરિણામ આપણે અહીંયા શોધી લીધા. કેટલા પરિણામ આવ્યા? છ. એટલે એન બરાબર છ. હવે ઉપરનો એમ, એમ એટલે માંગેલ પરિણામ અથવા તો એ માટે સાનુકૂળ પરિણામ, એ એટલે ઘટના એ માટે. તો આપણે ઘટના એમ તમને પૂછ્યું, શું પૂછ્યું? કે પાસો ઉછાળતા એકી સંખ્યા આવે, બરોબર. મેં એકી સંખ્યાનો પ્રશ્ન પૂછ્યો હતો. એટલે આપણા પ્રશ્નમાં જે પૂછ્યું હોય ને એ આપણા સાનુકૂળ પરિણામ અથવા તો માંગેલ પરિણામ થાય, બરોબર. પ્રયોગ કયો છે? પાસો ઉછાળવાનો. તો એમાં જે ટોટલ પરિણામ આવે એ આપણો એન. હવે નીચે જે તમને પ્રશ્ન પૂછે એ રીતે એમ છે એ બદલાતા જશે. પહેલા પ્રશ્નમાં એમ અલગ હોય, બીજા પ્રશ્નમાં એમ અલગ હોય, પણ એન કુલ પરિણામ તો ફિક્સ જ રહેશે, બરોબર. હવે આના માંગેલ પરિણામ શું થશે? તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એકી અંક મળે, બરોબર. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કે એકી અંક મળે, પાસો ઉછાળી અને પાસા ઉપર એકી સંખ્યા આવે એની આપણે સંભાવના શોધવાની છે. તો આમાં આપણે વિચારો એકી સંખ્યા કઈ છે? તો એક બગડો એકી સંખ્યા, તગડો એકી સંખ્યા અને પાંચડો એકી સંખ્યા. એટલે આપણને કેટલી એકી સંખ્યા મળે છે? તો આપણને ત્રણ એકી સંખ્યા મળે છે. એટલે માંગેલ પરિણામ કેટલા આવશે? ત્રણ આવશે. એટલે હવે વિચારો કે પાસો ઉછાળતા એના ઉપર એકી સંખ્યા આવે એની સંભાવના કેટલી? તો આપણું સૂત્ર શું હતું? પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. એટલે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. એમ એટલે આપણને ત્રણ મળ્યા અને એન એટલે અહીંયા છ હતા. છેદ ઉડાડો, ત્રણ દુ છ એટલે એકના છેદમાં બે. એટલે આપણી એકી સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો એકના છેદમાં, એકના છેદમાં બે થશે, બરોબર. આ એક સૂત્ર હતું. સૂત્ર સમજાય કારણ કે આ ચેપ્ટરમાં એ જ છે, બીજું કંઈ ખાસ આવતું નથી. દાખલાની અંદર તમને ત્રણ પ્રશ્ન પૂછે તો ત્રણેય પ્રશ્નની અંદર આ જ સૂત્ર લેવાનું આવે. ઘટના એ હોય તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, ઘટના બી હોય તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન, અને સી હોય તો પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, બરોબર. હવે આગળ થોડુંક વધારે સમજી પ્રયોગ, ઘટના અને એની નીચેની બધી શક્યતાઓ. પ્રયોગ કોને કહેવાય? તો મેં હજી તમને હમણાં જ કીધું કે પાસો ઉછાળવાનો એક પ્રયોગ છે. તો એ પાસો ઉછાળવાનો છે એ આપણો શું કહેવાય? પ્રયોગ કહેવાય, બરોબર. હવે એની નીચે જે પ્રશ્ન પૂછે, એની નીચે જે પણ તમને પ્રશ્ન પૂછે એ બધી શું કહેવાય? ઘટના કહેવાય. માની લો કે પાસો ઉછાળવાનો પ્રયોગ અહીં આપણે લખતા જઈએ તો વધારે સમજાય કે પાસો ઉછાળવાનો પ્રયોગ, બરોબર છે. પાસો ઉછાળવાનો પ્રયોગ. હવે એ પાસો ઉછાળવાના પ્રયોગમાં હું તમને થોડી ઘણી ઘટનાઓ આપું. પહેલી ઘટના, બીજી ઘટના અને ત્રીજી ઘટના. અહીંયા હું શું કહું? એકી અંક મળે, બરોબર. અથવા નીચે બીજો પ્રશ્ન એવો પૂછું, ત્રણથી મોટો અંક મળે, બરોબર. આ રીતના અહીંયા હું લખું કે છ થી નાનો અંક મળે, બરોબર. તો આ નીચે જે મેં તમને પ્રશ્ન પૂછ્યા હોય, પાસો ઉછાળવાનો એ એક શું થયો? પ્રયોગ થયો. એ પ્રયોગની નીચે જે પણ તમને અલગ અલગ પ્રશ્ન પૂછેલા હોય એ બધા જ પ્રશ્ન તમારી શું કહેવાય? ઘટના કહેવાય.
પહેલો પ્રશ્ન નામ આપશું ઘટના એ, બીજો પ્રશ્ન નામ આપશું ઘટના બી અને ત્રીજો પ્રશ્ન નામ આપશું ઘટના સી. એબીસી ક્રમ આપવો એવું ફરજિયાત નથી, તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ નામ આપી શકો. બરોબર છે? માન લો કે કોઈને એમ થાય કે મારે એક્સ નામ આપવું છે તો પી ઓફ એક્સ, કોઈને એમ થાય મારે ડબલ્યુ નામ આપવું છે પી ઓફ ડબલ્યુ, જે નામ આપવું એ આપી શકો. બરોબર? આપણે પહેલા આપણે બને ત્યાં સુધી ક્રમશ રાખો તો વધારે સારું. પહેલી ઘટના એ, બીજી બી, ત્રીજી સી, ચોથી સી, જે જેટલા પ્રશ્ન આપ્યા હોય એ પ્રમાણે એબીસીડી મુજબ ચાલતું જવાનું. બરોબર? હવે ઘટના એટલે શું કીધું? પ્રશ્ન. બરોબર? હવે ઘટનાના આમ બે જ પ્રકાર પડે છે. બરોબર? ઘટનાના ટોટલ આમ બે જ પ્રકાર. કયા બે પ્રકાર? ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના. બરોબર? જો ઘટનાના તમને આની અંદર બે જ પ્રકાર સમજાવ્યા છે, પણ આપણે વધુ સમજૂતી માટે હજી એક લઈ લેશું કે શક્ય ઘટના. બરોબર? તો જોઈ લઈ પહેલા કયા બે સમજશું, ચોક્કસ અને અશક્ય. ચોક્કસ ઘટના કોને કહેવાય? ચોક્કસ ઘટના કોને કહેવાય? ચોક્કસ ઘટના એવું કે આપણે જે વસ્તુ ચોક્કસપણે કહી શકીએ કે આમ જ બનશે, તો એને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. અમુક વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે અમુક ઘટનાઓ છે ને એવી હોય કે એ બનવાની પ્રબળતા વધુ હોય તો આપણે એને ચોક્કસ ઘટના માની લઈએ છીએ. ઉદાહરણ તરીકે માની લો કે ભારતને છેલ્લા 10 બોલમાં એક રન કરવાનો હોય, સમજો 10 બોલમાં એક રન કરવાનો હોય તો એની અંદર જીતવાની પ્રબળતા વધારે છે. બરોબર? તો એને ચોક્કસ ઘટના ન કહેવાય, સમજો. ઘણા એમ કે આજ ભારત જીતશે જ તે, એ ચોક્કસપણે હું કહી શકું છું, એટલે આપણે એને ચોક્કસ ઘટના કહી. પણ 10 બોલમાં એક રન કરવા એ જીતવાની શક્યતા વધારે છે, પણ જીતશે જેવું જરૂરી નથી. 10-10 બોલ ખાલી જાય તો હારી પણ જાય, એટલે ત્યાં થોડી ઘણી પણ હારવાની સંભાવના છે. એટલા માટે એને ચોક્કસ ઘટના કહેવાય નહીં. ચોક્કસ ઘટના કોને કહેવાય? કે જે આપણે ચોક્કસપણે કહી શકીએ, એમાં બીજી કોઈ શક્યતા હોય જ નહીં, એને કેવી કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આજે સૂર્ય, આપણે ઉદાહરણ એક આપી ચોક્કસ ઘટના, કે આજે સૂર્ય પૂર્વમાંથી ઉગશે. બરોબર? સૂર્ય, મેં શું કીધું? સૂર્ય પૂર્વમાંથી ઉગશે. તો સૂર્ય બીજી દિશામાં ઉગવાની થોડીક પણ સંભાવના નથી. 100-100% સૂર્ય પૂર્વમાંથી જ ઉગશે અને પશ્ચિમમાં જ આથમશે. બરોબર? સૂર્ય ઉગવાનું કાયમ પૂર્વમાંથી જ થાય અને આથમવાનું ક્યાં થાય? પશ્ચિમમાં થાય. તો એના વિશે આપણા મનમાં જરા પણ શંકા છે નહીં. બરોબર? ઓલામાં હોય 10 બોલમાં એક રન કરવાનું હોય તો ક્યાંક આપણને એવો વિચાર પણ આવે કે કદાચ બધા બોલ ખાલી જશે તો હારી જશું, પણ આમાં એવો કોઈ વિચાર આવે નહીં. ઈ ચોક્કસ ઘટના છે કે સૂર્ય પૂર્વમાં ઉગે. બરોબર? એટલે એને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. બરોબર? એનું બીજું ઉદાહરણ આપી કે માની લો કે એક પેટી છે, એક પેટીની અંદર બધા મેં સફરજન ભર્યા છે. સમજો, એક પેટી છે, પેટીમાં બધા જ શું છે? સફરજન જ છે, બીજું એ કંઈ ફળ છે નહીં. સમજો, પેટીમાં બધા સફરજન જ છે. હવે હું આંખ બંધ કરીને એમાંથી કોઈ એક ફળ કાઢું તો એ સફરજન જ આવશે. એ કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના. શું કામ? કારણ કે બધા સફરજન જ છે, તો અંદરથી સફરજન જ નીકળે, બીજું કોઈ ફળ નીકળે નહીં. તો એવા ટાઈમે એ ઘટનાને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. બરોબર? હવે ચોક્કસ ઘટનાથી તદ્દન ઊંધું એટલે કઈ ઘટના? અશક્ય ઘટના. બરોબર? અશક્ય ઘટના વિશે સમજી. જેમ ચોક્કસમાં આપણે કહેતા હતા, ચોક્કસપણે કહેતા હતા કે આમ જ બનશે, તો એને ચોક્કસ ઘટના, અને આમ ન જ બને એવું કહેવાય ત્યારે કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. ઉદાહરણ આપણે સૂર્યનું જ આપી, શું કીધું? સૂર્ય પૂર્વમાંથી કાયમ ઉગે છે. એટલે કોઈ એમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે તો ચોક્કસ ઘટના, પણ કોઈ વ્યક્તિ એમ કે સૂર્ય ઉત્તરમાંથી ઉગશે તો એવું કોઈ દી બને નહીં. એટલા માટે એને કેવી ઘટના કહેશું? અશક્ય ઘટના કહેશું. સમજાણું? ચોક્કસ અને અશક્ય આમ જોવા જાવ તો એકબીજાની પૂરક કહેવાય. કોઈ એમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગશે તો એ ચોક્કસ, સૂર્ય પૂર્વમાંથી નહીં ઉગે તો એ કેવી કહેવાય? અશક્ય કહેવાય. સૂર્ય પૂર્વમાંથી ન ઉગે એ વસ્તુ અશક્ય છે, સૂર્ય પૂર્વમાંથી જ ઉગે. એટલે ચોક્કસ અને અશક્ય બે એકબીજાની પૂરક ઘટના છે, અને એ બેની વચ્ચેનો ગાળો, એ બેની વચ્ચેનો ગાળો એટલે કેવી ઘટના? શક્ય ઘટનાઓ આવે. શક્ય ઘટના એટલે આ જે બધી મેં લખી છે કે હું પાસો ઉછાળું, એકી સંખ્યા મળે તો એ કેવી ઘટના? શક્ય, મતલબ એવું બની શકે. આમ શક્ય ઘટનાની અંદર ચોક્કસ ઘટના સમાયેલી જ છે. સમજાય છે? પણ તમને સમજાવવા માટે મેં થોડુંક અલગ પાડ્યું છે કે શક્ય ઘટના એટલે આવું બની શકે, બનવાની શક્યતા થોડી ઘણી હોય. આમાં કેમ કે આવું જ બને એવું કહી શકાય ને, તો આમાં આવું જ બને એવું ન કહી શકાય. એ બનવા માટે થોડું ઘણું બની પણ શકે, પ્રબળતા વધુ ઓછી હોય, એને કેવી ઘટના કહેવાય? શક્ય ઘટના કહેવાય. હવે એની સંભાવના વિશે વિચારો કે સૂર્ય પૂર્વમાંથી ઉગે એવું ચોક્કસપણે કહી શકાય એટલા
માટે એની સંભાવના કેટલી થશે? એક થશે. બરોબર, પેટીનું ઉદાહરણ આપ્યું હતું, પેટીમાં બધા સફરજન જ હોય તો ગમે એમ કરીને તમે કાઢો તો અંદરથી સફરજન જ નીકળશે. એ ચોક્કસ ઘટના છે, એનો જવાબ શું આવે? એક. બરોબર, એ જ રીતે અશક્ય ઘટના, હું એમ કહું સૂર્ય ઉત્તરમાંથી ઉગે તો એમાં કંઈ વિચારવા જવાનું જ ન હોય, એ અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? ઝીરો હોય છે. આપણે આ બે જો ઘટના આપણને પ્રશ્નમાં પૂછે ને, ચોક્કસ ઘટના પૂછે કે અશક્ય ઘટના પૂછે, તેમાં કોઈ જાતની ગણતરી કરવાની રહેતી નથી. બરોબર, માની લો કે એમ પૂછે કે પાસો ઉછાળતા, આમાં જ આપણે એક લઈ લઈએ ઉદાહરણ કે પાસો ઉછાળતા એના ઉપર 6 થી મોટો અંક આવે તો 6 થી મોટો અંક કોઈ દી આવે નહીં, કારણ કે પાસા ઉપર કેટલા અંક હોય? 1 થી 6 અંક જ હોય. 6 થી મોટો અંક પાસા ઉપર આવી શકે નહીં, તો એ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. તો એમાં ગણતરી જ નહીં કરવાની. અહીંયા સીધી પ્રશ્ન પૂછ્યો હોય, ઘટના એ શું પ્રશ્ન પૂછ્યો છે? 6 થી મોટો અંક આવે. બરોબર, તો 6 થી મોટો અંક આવે તો કોઈ ગણતરી જ નહીં કરવાની, નીચે નોંધ લખવાની કે આપેલ ઘટના અશક્ય ઘટના છે. શું કામ? કારણ કે 6 થી મોટો અંક આવી શકે નહીં, એટલે આપેલ ઘટના અશક્ય ઘટના છે, તેથી તેની સંભાવના ઝીરો. પૂરું થઈ ગયું. બરોબર, બીજું આમાંથી જ આપણે ચોક્કસ ઘટનાનું ઉદાહરણ લઈ, હું એમ કહું પાસો ઉછાળતા એના ઉપર 7 કરતા નાનો અંક આવે તો તમે વિચારો પાસા ઉપરના જે બધા અંક છે એ બધા અંક 7 કરતા કેવા છે? નાના જ છે. એટલે પાસા ઉપર ગમે એ અંક આવશે એ 7 કરતા નાનો જ હશે, એટલે ત્યારે એ ઘટના કેવી ઘટના બને? ચોક્કસ ઘટના બને છે. બરોબર, એટલે આપણે એમ પ્રશ્ન પૂછ્યો તો એને બીજી ઘટના બી નામ આપશું. ઘટના બી બરાબર પાસો ઉછાળતા 7 કરતા નાનો અંક આવે તેની સંભાવના, નીચે કોઈ ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ લખી નાખવાનો આપેલ ઘટના ચોક્કસ ઘટના છે, તેથી તેની સંભાવના 1. બરોબર, આપણે જે ગણતરી કરવાની છે શેની આવશે? શક્ય ઘટનાની આવશે. આવા બધા પ્રશ્ન પૂછે ત્યારે આપણે એની ગણતરી કરવાની આવે. સમજો, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી કીધી? 0. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી કીધી? 1 કીધી. અશક્યની સંભાવના કેટલી કીધી? 0 કીધી. અને શક્યની સંભાવના છે એ 0 અને 1 ની વચ્ચે હશે. શક્ય ઘટના જે બધી હશે એ બધાનો જવાબ 0 અને 1 ની વચ્ચે જોઈએ. 0 બરોબર લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ 1, મતલબ ઘટના એ ની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. બરોબર, આમાં પછી શક્યની અંદર ચોક્કસ ને બધું આવી જ જાય છે. બરોબર, એટલા માટે અહીં લખ્યું છે કે પી ઓફ એ નો જવાબ 0 હોઈ શકે અથવા 0 કરતા વધુ હોઈ શકે, 1 હોઈ શકે અથવા 1 કરતા ઓછું હોઈ શકે. એટલે આની અંદર બધું આવી જ જાય છે, પણ છતાં એક સમજાવવા માટે મેં થોડુંક અલગ પાડ્યું છે. બરોબર, હવે ત્યાર પછી આગળ વધી, આમાં ખાસ ધ્યાન રાખજો, આપણને જે પ્રશ્ન પૂછે કાંક ચોક્કસ હશે તો 1 આવશે, અશક્ય હશે તો 0 આવશે, અને બાકી બે ની વચ્ચે જ આવશે. એટલે આપણે પોઈન્ટમાં વિચારી તો પોઈન્ટમાં જવાબ 0.5, 0.38, 0.56, 0 જ જવાબ આવશે. ક્યાંય આપણે 1.35 જવાબ આવે મતલબ આપણી ગણતરી કેવી છે? ખોટી છે, કારણ કે 0 અને 1 ની વચ્ચેનો જ જવાબ હોવો જોઈએ. બરોબર, ત્યાર પછી પી ઓફ એ, પી ઓફ એ બાર એટલે શું? તો પી ઓફ એ એટલે ઘટના એ બને, અને પી ઓફ એ બાર એટલે ઘટના એ ન બને. બરોબર, અને કોઈ પણ ઘટના બને અને એ જ ઘટના ન બને એ બે નો સરવાળો કેટલો થાય? 1 થાય. બરોબર, આ ઘટના એ કહેવાય, અને પી ઓફ એ ડેશ એટલે એની પૂરક ઘટના કહેવાય. એની કેવી ઘટના? પૂરક ઘટના. અથવા તો આપણે એમ કહીએ કે સિક્કો ઉછાળતા રાજા આવે, રાજા આવે એવું કહે તો પી ઓફ એ, અને રાજા ન આવે તો પી ઓફ એ બાર. અને રાજા આવે અને રાજા ન આવે એની સંભાવનાનો ટોટલ કેટલો થાય? 1 થતો હોય છે. બરોબર, આ હતી સંભાવનાની થિયરી. બરોબર, ક્યાંક કદાચ થોડી ઘણી યાદ સમજાય નહીં તો આપણે વિશેષ જ્યારે દાખલા આવશે ત્યારે વધારે સમજશું.